જામનગરમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુનિટના જે ભાવ વધારવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે પીજીવીસીએલના વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનમાં ગ્રાહકોને લગતી અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જામનગરમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુનિટ જે ભાવ વધારવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે પીજીવીસીએલના વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે જે બે મહિના બિલ આવે છે તે એક મહિનો કરવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા યુનિટના જે ભાવ વધારવામાં આવ્યા છે તે ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા વીજ બિલમાં વ્યાજ પણ લેવામાં આવે છે. આ વ્યાજ કયા કારણોસર લેવામાં આવે છે તેમજ આ વ્યાજની મંજૂરી કોને પાસે લીધેલી છે વગેરે સવાલો આવેદનમાં કરવામાં આવ્યા હતા. જામનગરમાં લાલ બંગલા સર્કલ પાસે આવેલ પીજીવીસીએલ વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આજે અમે અધિક્ષક ઇજ્ઞેશસિંહને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જામનગરની અંદર દર બે માસે બિલ આપે છે, એક માસે બિલ આપે તો 100 યુનિટનો ભાવ 3.5 રૂપિયા છે, એ 3 રૂપિયામાં પડે અને નાના ગ્રાહકોનો ફાયદો થાય. બીજી અમારી રજૂઆત એ છે એનાથી સરકારની યોજના મુજબ યુવાનોને રોજીરોટી વધશે અને ત્રીજી અમારી રજૂઆત છે કે બજેટની અંદર સરકારે જે ભાવ વધારો યુનિટના 55 પૈસાના બદલે 70 પૈસા કર્યો છે એ ભાવ વધારો પાછો ખેંચવો. તેમજ આ ભાવ અને પીજીવીસીએલ જ્યારે બિલની અંદર વ્યાજ ચડાવવામાં આવે છે તો વ્યાજ ક્યાં કારણે ચડાવવામાં આવે, વ્યાજનું લાયસન્સ લીધેલ છે, વ્યાજ લીધા પછી એ રીકનેક્શન કરે છે અને કનેક્શન ચાર્જ વસૂલવામાં આવે જે ગેરવ્યાજબી જણાય છે. આ અંગે અમે અધિકારીઓને રજૂઆત કરેલ છે અને ત્યાં અંગે યોગ્ય કરવાની ખાતરી આપી છે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઇવ ગુજરાત ન્યૂઝ, જામનગર.